જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર એમાં ભાગ 2 પ્રકરણ નંબર 5 વિકલન એમાં મિત્રો આગળની વાત કરવાના છીએ. અગાઉના વિડિયો લેક્ચરમાં તમને વ્યાખ્યાની મદદથી વિકલન તેમજ વિકલનના કાર્ય નિયમોના આધારે વિકલન તેમજ વિધેયની વધતી કે ઘટતી વધતું કે ઘટતું એ શીખવાડ્યું. આજે આપણે વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મેળવવાની રીત સમજીએ. તો મિત્રો, વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો લાવવી છે તો એ માટે સૌ પ્રથમ પહેલાં વિધેયની મહત્તમ કિંમત એટલે કે જો એચ અલ્પધન સંખ્યા હોય અને જો એફ ઓફ એ ગ્રેટર ધેન એફ ઓફ એ પ્લસ એચ તેમજ એફ ઓફ એ ગ્રેટર ધેન એફ ઓફ એ માઇનસ એચ હોય તો એક્સ બરાબર એ આગળ વિધેય મહત્તમ છે એમ કહેવાય. બરાબર, એમ કહે છે કે કોઈ એક વિધેય એક્સ ઇઝ ઇક્વલ ટુ એ આગળ મહત્તમ થવા માટે નીચે પ્રમાણેની શરતો જરૂરી અને પર્યાપ્ત છે. કેવી રીતે? તો પહેલું, સૌ પ્રથમ એફ ડેશ એ બરાબર 0 એટલે કે પહેલા વિકલન બરાબર 0 લેવાનું. બરાબર, અને પહેલા વિકલન બરાબર 0 લો, ત્યારબાદ બીજા વિકલનની કિંમત બીજા વિકલનની અંદર 0 કરતાં બીજા વિકલનની કિંમત કેવી હોવી જોઈએ? નાની. બરાબર મિત્રો, ટૂંકમાં એવું કહેવા માંગે છે કે જો અહીંયા પહેલા વિકલન બરાબર 0 લઈશું તો એક્સની કોઈ કિંમત મળશે, એ કિંમત આપણે બીજા વિકલનમાં મૂકીએ અને જો બીજું વિકલન 0 કરતાં મોટી 0 કરતાં નાની કિંમત આપે એટલે કે ઋણ કિંમત આપે તો મિત્રો એ વિધેય મહત્તમ કે એ વિધેયની મહત્તમ કિંમત ગણાશે. ચલો, એવી રીતે વિધેયની ન્યૂનતમ કિંમત. તો જો એચ અલ્પધન સંખ્યા હોય અને જો એફ ઓફ એ લેસ ધેન એફ ઓફ એ પ્લસ એચ તેમજ એફ ઓફ એ લેસ ધેન એફ ઓફ એ માઇનસ એચ હોય તો એક્સ બરાબર એ આગળ વિધેય ન્યૂનતમ છે તેમ કહેવાય. કેવી રીતે? તો કોઈ એક વિધેય એક્સ ઇઝ ઇક્વલ ટુ એ આગળ ન્યૂનતમ થવા માટે નીચે પ્રમાણેની શરતો જરૂરી અને પર્યાપ્ત છે. કઈ શરત છે? તો પહેલી શરત કે ભાઈ એફ ડેશ એ એટલે કે પહેલું વિકલન બરાબર 0 લેવાના અને પછી એફ ડબલ ડેશ એ એટલે કે બીજા વિકલનની કિંમત 0 કરતાં કેવી હોવી જોઈએ? મોટી. તો તે વિધેયની કઈ કિંમત બતાવશે? ન્યૂનતમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી એક બાબત બહુ સમજવા જેવી વાત આવે છે કે સૌ પ્રથમ આપેલા વિધેયનું વિકલન કરો. એ વિકલન બરાબર અહીં જોવો, એ વિકલન બરાબર શું કરશો? 0 મૂકો. એ વિકલન બરાબર 0 મૂકીશું તો આપણાને એક્સની કિંમતો મળશે. આ એક્સની કિંમતને સ્થિર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. આ એક્સની કિંમતોને હવે બીજા વિકલનમાં મૂકીએ અને જો જવાબ ધન આવે એટલે કે 0 કરતાં મોટો આવે તો મિત્રો એ વિધેયની ન્યૂનતમ કિંમત ગણાશે અને જો જવાબ ધન આવે એટલે 0 કરતાં નાનો આવે તો એ વિધેયની મહત્તમ કિંમત ગણાય, ઋણ આવે તો મહત્તમ કિંમત ગણાય, ધન આવે તો ન્યૂનતમ કિંમત ગણાય. તો જોઈએ, ચલો એના દાખલાઓ. સૌ પ્રથમ પહેલો દાખલો કે વાય બરાબર 2x³ માઇનસ 15x² પ્લસ 36x પ્લસ 12 બરાબર. એક્સની કઈ કિંમતો માટે વાય મહત્તમ કે ન્યૂનતમ થશે? આ મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મેળવો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ વાય બરાબર 2x³ માઇનસ 15x² પ્લસ 36x પ્લસ 12. હવે પહેલું વિકલન ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 3x 6x માઇનસ 15x 30x પ્લસ 36x વિકલન 36 પ્લસ 12 વિકલન 0 એ લખવાની જરૂર નથી. એની બાજુમાં જ આપણે બીજું વિકલન શોધી લઈએ, ડી સ્ક્વેર વાય અપોન
dx स्क्वायर चलो 6x નો વિકલન 6 માઈનસ અહીંયા સ્ક્વેર આવશે ને ભૂલ કરી 6 2 અહીંયા આવશે 12x માઈનસ આનું વિકલન 30 પહેલો વિકલન બીજો વિકલન હવે સ્થિર કિંમતો માટે स्थिर કિંમતો માટે dy by dx बराबर 0 लेता એટલે પહેલા વિકલન બરાબર 0 લેવાનો પહેલો વિકલન શું છે 6x² -3x + 36 = 0 6 કોમન લઈ લઈએ તો વધે x² -5x + 6 = 0 આ 6 ગયા હવે 6 ના એવા અવયવ પાડો કે સરવાળો કરતા 5 આવે એટલે 3 2 6 3 ને 2 5 तो मित्रों x स्क्वायर माइनस 2x माइनस 3x प्लस 6 बराबर 0 पहला माथी कॉमन निकल से मित्रों x तो x माइनस 2 3 कॉमन लेता x माइनस 2 बराबर 0 अबे x माइनस 2 कॉमन लेता x माइनस 3 बराबर 0 इतने x माइनस 2 बराबर 0 अथवा x माइनस 3 बराबर 0 એટલે x બરાબર 2 અથવા x બરાબર 3 એટલે ટૂંકમાં બે અલગ અલગ કિંમતો મળે છે x ની હવે આ જે કિંમતો મળી છે વિદ્યાર્થી મિત્રો એ બંને કિંમતોને આપણે વારા પરથી બીજા વિકલનમાં મૂકવા તો સૌપ્રથમ x બરાબર 2 આગળ ચલો d²y/dx² શું છે 12x એટલે કે 12 કૌંસમાં 2 માઈનસ 30 એટલે 12 2 24 માઈનસ 30 એટલે જવાબ શું આવે છે માઈનસ 6 મિત્રો જવાબ માઈનસ 6 આવે છે જે 0 કરતા કેવો છે નાનો બરાબર 0 કરતા નાનો હોય તો કેવી કિંમત મળે મહત્તમ બરાબર તો અહીં લખાશે માટે x બરાબર 2 આગળ વિધેયની महत्तम कीमत मळे छे चलो હવે બીજું x बराबर 3 આગળ चलो d²y/dx² બીજું વિકલન આ રહ્યું 12 કૌંસમાં 3 માઈનસ 30 એટલે 12 તરી 36 માઈનસ 30 બરાબર 6 અને 6 એ કેવી કિંમત આવે છે તો કે 0 કરતા मोटी माटे x बराबर 3 आगळ विधेयनी न्यूनतम किंमत मळे छे बराबर तो एने कीधुं तुं ने महत्तम के न्यूनतम थशे ए नक्की थई गयो आ किंमत महत्तम अने न्यूनतम किंमत ही मेळवी छे तो महत्तम अने न्यूनतम किंमत मेळवी होय तो हवे x बराबर 2 लेता सब प्रथम आपलो विधेय जे हतो एनी अंदर x नी किंमत शू मुकवानी 2 तो y बराबर शू થશે 2 કૌંસ માં 2 નો ઘન માઈનસ 15 કૌંસ માં 2 નો વર્ગ વત્તા 36 કૌંસ માં 2 વત્તા 12 2 2 નો ઘન 2 2 4 2 8 માઈનસ 15 2 નો વર્ગ 4 + 36 2 72 + 12 8 2 16 15 4 60 + 72 + 12 તો મિત્રો આનું સાદું રૂપ આપણે કેલ્ક્યુલેટર માં આપીએ તો એ સાદું રૂપ કેવી રીતે થશે જોઈએ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીએ 16 - 60 + 72 + 12 એટલે અહીંયા જવાબ આવે છે મિત્રો 40 x બરાબર 2 આગળ કેવી કિંમત મળે છે મહત્તમ એવી જ રીતે હવે x बराबर 3 लेता y बराबर 2 કૌંસ માં 3 નો ઘન માઈનસ 15 કૌંસ માં 3 નો વર્ગ વત્તા 36 કૌંસ માં 3 વત્તા 12 ચલો 2 2 ને 3 નો ઘન 3 તરી 9 તરી 27 માઈનસ 15 3 નો સ્ક્વેર 9 + 36 તરી 108 + 12 27 દુ 54 માઈનસ 15 નો વર્ગ 135 વત્તા 108 વત્તા 12 તો જોઈએ 54 - 135
વત્તા 108 અને વત્તા 12 એટલે જવાબ આવે છે મિત્રો 39 બરોબર તો આ રીતે સૌપ્રથમ શું કરવાનું તો સૌપ્રથમ આપેલા વિધેયનું પહેલું વિકલન ત્યારબાદ બીજું વિકલન કરવાનું બરાબર ત્યારબાદ શરત નંબર 1 સ્થિર કિંમતો માટે પહેલા વિકલન બરાબર 0 લેવાના પહેલા વિકલન બરાબર 0 લોસો એટલે x ની બે કિંમતો છૂટી થશે આ x ની કિંમતો જે બંને આવે છે એને વારાફરતી બીજા વિકલનમાં મૂકવાના જો જવાબ માઈનસ માં આવે તો વિધેયની મહત્તમ કિંમત મળે અને જો જવાબ પ્લસ માં આવે તો વિધેયની ન્યૂનતમ કિંમત મળે પછી x ની એ બંને કિંમતો એ વિધેયની અંદર મૂકતા તમને મહત્તમ અને ન્યૂનતમ કિંમત પણ મળશે તો મિત્રો આ રીતે આગળ બીજો એક દાખલો જોઈએ તો બીજો પ્રશ્ન એવું છે કે f(x) (2x³)-36x+10 છે x ની કઈ કિંમત માટે f(x) મહત્તમ કે ન્યૂનતમ થશે તે જણાવો આ મહત્તમ કે ન્યૂનતમ કિંમતો પણ શોધો તો ચલો મિત્રો સૌપ્રથમ આપણો વિધેય f(x) (2x³)-36x+10 બરાબર સૌપ્રથમ પહેલું વિકલન f(x) (3x²)-6x-36 નું વિકલન 0 એનાથી લખો હવે બીજો વિકલન f(x) ચલો 6 × 2 = 12x + 6 હવે મિત્રો સ્થિર કિંમતો માટે શું કરવાનું તો કે પહેલા વિકલન બરાબર 0 લઈએ તો જોઈએ સ્થિર કિંમતો માટે f(x) = 0 લેતા ચલો 6x² + 6x - 36 = 0 6 કોમન લઈ લો એટલે x² + x - 6 = 0 6 ગયા 6 ના એવા અવયવ પાડો કે બાદબાકી કરતા 1 આવે 3 × 2 = 6 3માંથી 2 જાય તો 1 એટલે x² - 3x + 2x - 6 = 0 પહેલા બે માંથી કોમન x તો x-3 + 2 કોમન તો x-3 = 0 x-3 કોમન લેતા x+2 = 0 x-3 = 0 અથવા x+2 = 0 x = 3 અથવા x - 2 x ની બે કિંમતો મળી ગઈ મિત્રો x ની બે કિંમતો મળી ગઈ છે તો હવે આ x ની કિંમત ને આપણે બીજા વિકલન માં લેતા તો નીચે લખીએ x = 3 આગળ બીજો વિકલન આ રહ્યો f(x) = 12 + 3 + 6 એટલે 12 × 36 = 6 કેટલા આવે છે 42 મિત્રો 42 એટલે જવાબ આવે છે ધન જે 0 કરતા કેવો છે મોટો માટે એવું કહેવાય કે x = 3 આગળ વિધેયની મહત્તમ કિંમત મળે ચલો એવી રીતે x - 2 આગળ શું થશે f(x) આમાં કિંમત મૂકવાની છે તો 12 - 2 + 6 (12 - 24 + 6 એટલે -18 આવે છે જે 0 કરતા કેવા છે નાના બરાબર મિત્રો તો 0 કરતા નાના છે અહીં આપણી ભૂલ થઈ 0 કરતા મોટા હોય તો ન્યૂનતમ કિંમત મળે બરાબર અહીંયા 0 કરતા નાના છે તો મહત્તમ એટલે લખાય માટે x - 2 આગળ વિધેયની મહત્તમ કિંમત મળે બરાબર તો હવે આગળનું સ્ટેપ f(x) ની ન્યૂનતમ કિંમત શું આવશે
f of x ની ન્યૂનતમ કિંમત માટે આ ન્યૂનતમ છે તો x બરાબર કેટલા લેવાના 3 તો લખવાનું કે x બરાબર 3 ને વિધેય f of x માં લેતા ચલો આપણો મૂળ વિધેય આ છે તો f of 3 બરાબર ચલો 2 કૌંસમાં 3 નો ઘન વત્તા 3 કૌંસમાં 3 નો સ્ક્વેર માઈનસ 36 કૌંસમાં 3 પ્લસ 10 ચલો 2 3 નો ઘન 3 તરી 9 તરી 27 પ્લસ 3 3 નો સ્ક્વેર 9 માઈનસ 36 તરી 108 પ્લસ 10 27 દુ 54 પ્લસ 9 તરી 27 માઈનસ 108 પ્લસ 10 આનું સાદું રૂપાંતર મિત્રો તો 54 પ્લસ 27 માઈનસ 108 પ્લસ 10 તો જવાબ આવે છે માઈનસ 17 આ એની કેવી કિંમત બનશે ન્યૂનતમ હવે f of x ની મહત્તમ કિંમત એટલે કે x બરાબર અહીંયા મહત્તમ આવ્યું તો તો ત્યાં કેટલા હતા માઈનસ 2 x બરાબર માઈનસ 2 ને વિધેય f of x માં લેતા ચલો f of માઈનસ 2 બરાબર આની અંદર માઈનસ 2 કિંમત મૂકવાની છે તો 2 કૌંસમાં માઈનસ 2 નો ઘન પ્લસ 3 કૌંસમાં માઈનસ 2 નો સ્ક્વેર માઈનસ 36 કૌંસમાં માઈનસ 2 પ્લસ 10 2 માઈનસ 2 નો ઘન માઈનસ 8 પ્લસ 3 માઈનસ 2 નો સ્ક્વેર 4 માઈનસ માઈનસ પ્લસ 36 દુ 72 પ્લસ 10 એટલે માઈનસ 8 દુ 16 પ્લસ 4 તરી 12 પ્લસ 72 પ્લસ 10 તો મિત્રો જો 10 વત્તા 72 વત્તા 12 માઈનસ 16 એટલે જવાબ આવે છે 78 જે વિધેયની કઈ કિંમત ગણાશે મહત્તમ તો આ રીતે બે દાખલા આપણે પૂરા કર્યા મિત્રો હવે ત્રીજો પ્રશ્ન લઈએ તો ત્રીજો પ્રશ્ન એવું કહે છે કે f of x બરાબર x ઘન માઈનસ x સ્ક્વેર માઈનસ x પ્લસ 2 ની અધિકતમ અને લઘુત્તમ કિંમતો મેળવો અધિકતમ એટલે મહત્તમ અને લઘુત્તમ એટલે લઘુત્તમ એ કિંમતો મેળવવા માટે સૌ પ્રથમ આપણે આખી વિધિ કરવી પડે તો સૌ પ્રથમ શું કરીએ મિત્રો સૌ પ્રથમ પહેલું વિકલન શોધી કાઢીએ પછી બીજું વિકલન જુઓ પહેલા તો f of x બરાબર x ઘન માઈનસ x સ્ક્વેર માઈનસ x પ્લસ 2 હવે પહેલું વિકલન એટલે આનું વિકલન થશે 3x સ્ક્વેર માઈનસ 2x માઈનસ 1 બેનું વિકલન 0 એ લખવાની જરૂર નથી હવે ત્યારબાદ આપણે બીજું વિકલન શોધી કાઢીએ f ડબલ ડેશ x બરાબર 3 દુ 6x માઈનસ 2 હવે સ્થિર કિંમતો માટે f ડેશ x બરાબર 0 લેતા તો પહેલું વિકલન છે ને 3x સ્ક્વેર માઈનસ 2x માઈનસ 1 બરાબર 0 3 એકા 3 3 ના એવા અવયવ પાડો કે બાદ બાકી કરતા 2 આવે તો 3 એકા 3 એ જ એના અવયવ પડશે મિત્રો એટલે 3x સ્ક્વેર માઈનસ 3x પ્લસ x માઈનસ 1 બરાબર 0 પહેલામાંથી કોમન નીકળશે મિત્રો 3x તો શું વધશે x માઈનસ 1 અહીંયાથી પ્લસ 1 કોમન લેતા x માઈનસ 1 બરાબર 0 x માઈનસ 1 કોમન લેતા 3x પ્લસ 1 બરાબર 0 x માઈનસ 1 બરાબર 0 અથવા 3x પ્લસ 1 બરાબર 0 હવે x બરાબર 1 અથવા x બરાબર માઈનસ 1 તૃતીયાંશ આવી બે અલગ અલગ કિંમતો આવી ગઈ મિત્રો આ જે બે અલગ અલગ કિંમતો આવી છે એને હવે વારાફરતી બીજા વિકલનની અંદર મૂકવાની બરાબર તો x બરાબર 1 આગળ આ બીજું વિકલન છે તો f ડેશ 1 બરાબર ડબલ ડેશ 6 કૌંસમાં 1 માઈનસ 2 એટલે 6 માઈનસ 2 એટલે જવાબ 4 જે 0 કરતાં કેવો છે મોટો
મિત્રો 0 કરતા મોટો જવાબ આવે એટલે કે ધન જવાબ આવે તો ત્યાં વિધેયની કેવી કિંમત મળે ન્યૂનતમ માટે x 1 આગળ વિધેયની ન્યૂનતમ કિંમત મળે એવી રીતે હવે x બરાબર -1/3 આગળ તો f ડબલ ડેશ -1/3 બરાબર 6 -1/3 -2 3 2 6 એટલે 2 1 -2 -2 એટલે જવાબ -4 જે 0 કરતા કેવો છે નાનો 0 કરતા નાનો છે તો 0 કરતા નાનો હોય તો વિધેયની કિંમત કેવી મળે મહત્તમ એટલે લખીએ માટે x બરાબર -1/3 આગળ વિધેયની મહત્તમ કિંમત મળે હવે આ જે x ની કિંમતો આવી છે મિત્રો એને આપણે મૂળ વિધેય f(x) માં મૂકવાના તો એક કામ કરીએ એક કામ હવે કરવાનું છે તો લખીએ f(x) ની ન્યૂનતમ કિંમત અને ન્યૂનતમ કિંમત ચલો એના માટે x બરાબર અહીંયા ન્યૂનતમ છે તો x બરાબર શું હતા 1 ને વિધેય f(x) માં લેતા ચલો આની અંદર f(1) બરાબર 1 નો ઘન -1 નો સ્ક્વેર -1 + 2 1 નો ઘન 1 -1 નો સ્ક્વેર -1 + 1 -1 + 2 એટલે 1 ને 1 2 2 માંથી 1 જાય તો 1 એટલે 2 ને 1 3 બરાબર માટે શું લખાશે કે f(x) ની મહત્તમ કિંમત આ જવાબ આવી ગયો હવે f(x) ની મહત્તમ કિંમત એટલે કે x બરાબર -1/3 ને વિધેય f(x) માં લેતા ચલો f(-1/3) બરાબર આની અંદર -1/3 નો ઘન -1/3 નો સ્ક્વેર -1/3 + 2 ચલો આનો ઘન છે તો મિત્રો આનો ઘન થશે -1 3 તરી 9 તરી 27 -+ એટલે આ માઇનસ રહેશે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 -+ 1/3 + 2 હવે આનો લસા લેવો પડશે તો વિદ્યાર્થી મિત્રો આનો લસા કેટલો આવશે તો લસા આવશે 27 × 4 એટલે 27 × 4 = 108 આનો લસા આવશે 27 × 4 એટલે 4 × 1 = 4 108 એટલે 27 × 4 એટલે 27 × 1 = 27 પછી 108/3 કરીએ તો પોઈન્ટમાં આવશે 108/3 એટલે 36 36 × 36 + 108 × 2 એટલે 216 આનું સાદું રૂપ આપવાનું 108 એટલે હવે જો 216 + 36 -27 - 4 એટલે જવાબ આવે છે 221/108 જ્યાં શું લખાશે તો આ તમારી મહત્તમ કિંમત થશે તો મિત્રો આ ત્રણ દાખલા સમજાવ્યા બરાબર હવે ચોપડીમાં ઉદાહરણ નંબર 25 જુઓ તો ઉદાહરણ 25 માં એવી સૂચના છે કે f(x) = 2x³+3x² - 12x - 4 ની મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવો તો મિત્રો જોઈએ સૌપ્રથમ આપેલો જે દાખલો છે એ આપેલા દાખલાની અંદર પહેલું અને બીજું વિકલન કરીએ તો મિત્રો f(x) = 2x³+3x² - 12x - 4 આનું પહેલું વિકલન એટલે કે f(x) = 3 2 6x + 3 2 6x - 12 થઈ ગયું હવે બીજું વિકલન કરી દઈએ f(x) = 6x નું વિકલન શું થશે મિત્રો
तो यहाँ स्क्वायर आवे तो 6 दू 12x प्लस 6 माइनस 12 नो विकलन 0 है लखवानी जरूर नथी। हवे स्थिर किंमतों माटे f डेस x बराबर 0 लेता पहला विकलन बराबर 0 लेवा पड़े तो ये मुझब 6x स्क्वायर प्लस 6x माइनस 12 बराबर 0 6 कॉमन ले लो तो x स्क्वायर प्लस x माइनस 2 बराबर 0 6 गया बेना एवा अवयव पाड़ो के बाद बाकी करता 1 आवे 2 एका 2 અને 2 માંથી 1 જાય તો 1 એટલે x સ્ક્વેર પ્લસ 2x માઈનસ x માઈનસ 2 બરાબર 0 પહેલામાંથી કોમન x એટલે x પ્લસ 2 પ્લસ 1 કોમન એટલે x પ્લસ 2 બરાબર 0 x પ્લસ 2 કોમન લેતા x પ્લસ 1 બરાબર 0 x પ્લસ 2 બરાબર 0 અથવા x પ્લસ 1 બરાબર 0 x बराबर माइनस बे अथवा x बराबर माइनस एक। तो मित्रों अहीं तमने x की बे जुदी जुदी कीमतों मिली गई। हवे आपणे आगळ जईए तो आ जे बे कीमतो आवे छे अने बीजा विकलन में मुकवानी छे माटे x बराबर माइनस बे आगळ शुं थशे तो f डबल डेस माइनस 2 बराबर आमा कीमत मूकीए तो 12 કૌંસ માં માઈનસ 2 પ્લસ 6 એટલે 12 દો માઈનસ 24 પ્લસ 6 એટલે મિત્રો માઈનસ 18 આવે છે જે 0 કરતા કેવા છે નાના બરાબર માટે x બરાબર માઈનસ 2 આગળ વિધેય ની મહત્તમ કિંમત મળે એવી રીતે હવે x બરાબર 1 લઈએ માઈનસ 1 આગળ f ડબલ ડેસ x માઈનસ 1 બરાબર 12 કૌંસમાં માઈનસ 1 પ્લસ 6 એટલે માઈનસ 12 પ્લસ 6 એટલે માઈનસ 6 તો મિત્રો અહીંયા શું આવે છે માઈનસ 6 આવે છે બરાબર તો કેવી રીતે 1 મિનિટ 1 જ મિનિટ અહીંયા માઈનસ 1 કોમન લઈએ तो અહીંયા માઈનસ એટલે અહીંયા માઈનસ થઈ જાય ને તો અહીંયા પ્લસ 1 આવે તો અહીંયા શું આવે પ્લસ 1 એટલે 12 એકા 12 12 ને 6 18 આવો જવાબ આવશે 18 જે 0 કરતા કેવો છે મોટો 0 કરતા કેવો છે મોટો અને 0 કરતા મોટો છે માટે x બરાબર 1 આગળ 1 આગળ વિધેય ની મહત્તમ કિંમત મળે रेडी अबे एक कीमतों लावा माटे f of x नी न्यूनतम कीमत केवी रीते आवशे तो के न्यूनतम कीमत माटे बराबर अहीं तमने महत्तम अने अहीं न्यूनतम आवे आपणे भूल थई छे आजे न्यूनतम कीमत मळे एना माटे शुं करवानुं x बराबर 1 ने विधेय f of x માં મુકતા ચલો શું થશે f of 1 બરાબર 2 કૌંસમાં x નો ઘન પ્લસ 3 કૌંસમાં 1 નો વર્ગ માઈનસ 12 કૌંસમાં 1 માઈનસ 4 એટલે 2 કૌંસમાં 1 નો ઘન 1 પ્લસ 3 કૌંસમાં 1 નો સ્ક્વેર 1 12 એકા 12 માઈનસ 4 2 વત્તા 3 માઈનસ 12 માઈનસ 4 રેડી तो ये प्रमाणे अनु साधु रूप आवे छे मित्रों माइनस 11 बराबर आ तमारी कई किंमत कहेवाशे न्यूनतम हवे f of x नी महत्तम किंमत तो विद्यार्थी मित्रों महत्तम किंमत माटे x बराबर शू करवा पड़शे माइनस 2 ने विधेय f of x मा मुकता चलो f of x शू छे એમાં મૂકીએ તો 2 કૌંસમાં માઈનસ 2 નો ઘન પ્લસ 3 કૌંસમાં માઈનસ 2 નો સ્ક્વેર માઈનસ 12 માઈનસ 2 માઈનસ 4 2 માઈનસ 2 નો ઘન માઈનસ 8 પ્લસ 3 2 નો સ્ક્વેર 4 માઈનસ માઈનસ 12 દો 24 માઈનસ 4 એટલે માઈનસ 16
प्लस 4 तरी 12 प्लस 24 माइनस 4 આનો સાદો રૂપ આવશે મિત્રો 16 તો આ એની મહત્તમ કિંમત થઈ બરાબર અહીં સુધી રાખીએ મિત્રો બાકીનું આવતા લેક્ચરે ગણીશું બરાબર ત્યાં સુધી તમે નોટની અંદર કમ્પ્લીટ અહીં સુધી પૂરું કરજો આજે આપણે મિત્રો 3 દાખલાઓ સમજ્યા ટોટલ 4 દાખલાઓ થયા આજના બરાબર પહેલો દાખલો બીજો દાખલો ત્રીજો દાખલો અને ચોથો દાખલો મિત્રો જય શ્રી કૃષ્ણ